નમસ્કાર મિત્રો, આપણે એક ન્યૂઝમાં જોયું કે 14 કરોડની વસ્તીવાળા જાપાનમાં COVID-19 માટે સરકારે દરેક પરિવારો દીઠ 2-2 માસ્ક ફ્રીમાં આપશે તેવી જાહેરાત કરી દીધી છે. હવે હાલ આપણા ભારતમાં COVID-19ની સ્થિતિ ક્યાં છે તે જોયું હોય તો ભારત સરકારની એક વેબસાઇટ છે જેનું નામ છે COVID-19India.org, જેના પર તમે લાઈવ આંકડા જોઈ શકશો. હવે જેમ અમુક બહેનો કે ભાઈઓ અહીંયા ભારતમાં દુપટ્ટો બાંધીને કે રૂમાલ બાંધીને એક્ટિવા કે બાઇક પર નીકળે છે, એ રીતે છેલ્લા 11 વર્ષથી જાપાનમાં મોટેભાગે રોજે રોજ લોકો માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળે છે, કારણ કે ત્યાં માસ્ક કલ્ચર ચાલે છે. માસ્ક કલ્ચરની વાત કરીએ તો જાપાન જેવા દેશમાં જ્યારે 2009ની સાલના માર્ચ મહિનાથી સ્વાઇન ફ્લૂ એટલે કે H1N1 નામનો ઇન્ફ્લુએન્ઝા એ વાયરસ ફેલાઈ ગયો હતો, ત્યારે અંદાજે 13 કરોડની વસ્તીવાળા જાપાનમાં 7,60,000 લોકોને ચેપ લાગી ગયો હતો અને વિકિપીડિયાના આંકડા અનુસાર 198 જેટલા લોકોના મોત થયા હતા. હવે સિઝનલ ફ્લૂની વાત કરીએ તો કોરોના વાયરસનો ફેલાવો ખૂબ જ ઝડપથી થાય છે. માનો કે સિઝનલ ફ્લૂની અંદર એક વ્યક્તિને સિઝનલ ફ્લૂ થયો હોય તો તેના દ્વારા 10 દિવસમાં ખાલી 56 લોકો સુધી તે ફેલાઈ શકે છે અથવા તેનો ચેપ લાગી શકે છે. જ્યારે કોરોના વાયરસ થયો હોય તો કોરોના વાયરસની ચેપવાળી વ્યક્તિથી દર 10 દિવસમાં 2047થી વધુ માણસોમાં પણ આ ચેપ ફેલાઈ શકે છે. તો આ ચેપ ન લાગી જાય એટલા માટે માસ્ક પહેરવાનો છે. તમારાથી જાણે અજાણે બીજા કોઈ વ્યક્તિને વાયરલનો ચેપ લાગી ન જાય તે માટે મોઢા પર કપડું કે માસ્ક બાંધીને સાવચેત રહેવું અને કોરોના રૂપને ફેલાવતો અટકાવવા માટે દેશભક્તિ અને માનવતાનું કામ તમે જાતે કરી શકો છો. મિત્રો, 2009ના સ્વાઇન ફ્લૂથી 7,60,000 લોકોમાં ફેલાયા બાદ જાપાનમાં ફરીથી આ પ્રકારની બીમારી ન ફેલાય એટલા માટે માસ્ક પહેરવો એ એક તંદુરસ્ત જીવનનો એક ભાગ બની ગયું છે, જેને માસ્ક કલ્ચર કહેવામાં આવે છે. હવે માસ્ક કેમ જરૂરી છે તેની તો તમને ખબર પડી ગઈ હશે. માસ્ક પ્રથમ સાવચેતી છે જે કોઈપણ પ્રકારના ફ્લૂ કે શરદીના રોગોમાં કારગર સાબિત થઈ શકે છે, જે વિશ્વમાં વિવિધ જગ્યાએ રિસર્ચમાં સાબિત થયેલું છે. હમણાં અમેરિકાએ COVID-19ની બીમારી પછી ત્યાંના ઇન્ટેલિજન્સ કેમેરા એટલે કે AI કેમેરા દ્વારા છીંક અને ઉધરસનો અભ્યાસ કર્યો, તેના પરથી સાબિત થયું કે છીંક અને ઉધરસના જે નાના નાના પાણીના ટપકા હોય, પાણીના કણો, એ 3.5 મીટર જેટલા ફેલાઈ શકે છે અને તે એક એક પાણીના ટપકા લગભગ 3,000 જેટલી સંખ્યામાં નીકળી શકે છે. તો એક એક ટીપાની અંદર લગભગ 1,000,000,000થી વધુ પણ વાયરસ હોઈ શકે છે. તો મિત્રો, તમે લોકડાઉનનું પાલન કરો, માસ્કનો ઉપયોગ કરો.